નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતનથી. આજની સમસ્યા, આજની પરિસ્થિતિમાં માણસના વ્યક્તિત્વને શ્રેષ્ઠ કઈ રીતે બનાવી શકાય. યોગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યએ વિશેષ સંદેશ આપતા સમાધાન કર્યું છે કે આજે શ્રેષ્ઠ વ્યક્તિત્વ વાળા લોકોનો અભાવ છે. હલકા તથા નીચ લોકોનું પ્રમાણ વધારે છે. વિચાર કરતા એક જ રસો દેખાય છે. ઉપવાસનો આધાર લેવો. ઉપવાસની સાથે જોડાયેલી આદર્શ માન્યતાઓ અને પ્રેરણાઓ જ માણસના ચિંતનને શ્રેષ્ઠ અને વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ બનાવવામાં સમર્થ હોય છે. ઉપવાસનાથી એકાગ્રતાને તથા તેના મનોવૈજ્ઞાનિક પ્રભાવને સારી રીતે સમજી શકાય તો વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવી શકાય છે. ઉપવાસનાનું લક્ષ્ય છે વ્યક્તિત્વનું શુદ્ધિકરણ. ઉપવાસના સાથે જોડાયેલી આદર્શો તથા ઉચ્ચ સિદ્ધાંતો દ્વારા ઉપવાસકને શ્રેષ્ઠ માર્ગ ચાલવાની પ્રેરણા મળે છે. ઉપવાસ દેવમાં તન્મય થવાનો અર્થ છે ઉચ્ચ આદર્શો તથા સિદ્ધાંતોને અપનાવવા તથા તે પ્રમાણે આચરણ કરવું. ઉપવાસની વ્યક્તિત્વ નિર્માણની આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા ચાલતી રહે છે. ઉપવાસકના વિચારો શુદ્ધ અને પવિત્ર બને છે. તેના મનોભાવ આદર્શવાદી બનતા જાય છે.